કચ્છના નેશનલ હાઇવે પર દિવસે ને દિવસે માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ખાસ કરીને કંડલા ભચાઉ સામખિયાળીને જોડતા માર્ગ પર મોટાભાગે યમરાજાની હાજરી હોય છે. સેંકડો લોકો માર્ગ દુર્ઘટનામાં મોતને ભેટે છે, ત્યારે હાઇવે ઓથોરિટી આ મામલે ઘટતું કરે તે સમયનો તકાજો છે. કચ્છના કંડલા, મુંદ્રા, પોર્ટ અને ગાંધીધામ અને ભચાઉ પટ્ટામાં હજારો ઉદ્યોગો આવેલા હોય, માલ પરિવહન માટે નેશનલ હાઇવે પર હજારો ટ્રક અને ટ્રેલરોની અવર જવર હોય છે. ગાંધીધામ, મેકપર, બોરીચી, ભચાઉ, ચિરઈ, કવરાઉ, સામખિયાળીને જોડતા નેશનલ હાઇવે આવેલા છે. આ હાઇવે પર મોટા ટ્રકો અને ટ્રેલરો રોડ પર ઘણીવાર સાઇડમાં ઊભા હોવાથી અકસ્માતના બનાવો નોંધાયા છે. તો ઓવરલોડ વાહનો પૂરઝડપે દોડતા ટ્રેલરોના કારણે વાહન પલટી મારી જવું, ટક્કર મારવાના બનાવો અહીં નોંધાઈ ચૂક્યા છે. ચિરઈ પટ્ટામાં તો અકસ્માત હદ વટાવી ચૂક્યા છે. આ વિસ્તારોને એક્સિડન્ટ ઝોન જાહેર કરવો જરૂરી છે. આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી યોગ્ય કરી માર્ગોની મરામત, રિફ્લેક્ટર, ઓવરલોડ વાહનો સામે લાલ આંખ કરે તો આ વિસ્તારમાં અકસ્માતના બનાવો પર રોક આવી શકે તેમ છે. આરુણભાઈ ત્રાયા, મારો મીડિયાવાળાને રજૂઆત કરતા એ જ કે આ જે ભચાઉથી ચિરઈ જે રસ્તો હાઇવે જાય છે, ચિરઈ અને ભચાઉના વચમાં જે હાઇવે ઉપર જે અકસ્મારો થાય છે તે આરટીઓને વિનંતી કરી ને આના તાત્કાલિક પગલાં લે એવી સરકારી તંત્ર પાસે વિનંતી છે કે આ અકસ્માત રોકાય. ભયંકર એક્સિડન્ટ થાય છે અને ટ્રાફિક એટલી હોય છે જેની કોઈ સીમા નથી. અમે ભચાઉ તરફથી એક બે વખત અમે રજૂઆત એ પણ કરેલી છે, ચિરઈમાં પણ આગેવાનો રજૂઆત કરેલી છે, ત્યાં મીઠાના કારખાના આવે છે એ પણ રજૂઆત કરેલી છે. માટે તાત્કાલિક અમલ થાય, આરટીઓને જે પ્રમાણે ધ્યાને દોરી ને વિડિયા મારફત એટલો કહીએ છીએ કે આ તાત્કાલિક અકસ્માત બંધ થાય એમાં અમારી થોડીક વિનંતી છે. કૌશિક છાયાનો રિપોર્ટ કચ્છ.